ભરૂચમાં બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા 150 કરોડના ખર્ચે બનેલા આઇકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કરાયું હતું. સીએમએ વિશ્વ યોગ દિવસની દરેકને શુભકામનાઓ આપી. યોગાનું આજે 9મો યોગ દિવસ અને નરેન્દ્ર મોદીની સરકારના 9 વર્ષનો સહયોગ બન્યો હોવાનું કહ્યું. વડાપ્રધાન નાનામાં નાના માણસને મુખ્ય પ્રવાહમાં લાવવા સતત કાર્ય કરી રહ્યા છે. હવાઈ સફર જેવી સુવિધાનો અહેસાસ ગરીબ માણસ પણ કરે તે માટે એરપોર્ટ કક્ષાના બસ સ્ટેશન બનાવી તેની કાયાકલ્પ પસપોર્ટ તરીકે થઈ રહી છે. તેના જ ફળ સ્વરૂપે આજે ભરૂચ બસ સ્ટોપ પોર્ટનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. એસટી બસની પહેલાં છાપ એવી હતી કે ચાલતી હોય એટલે હોર્ન સિવાય બધું વાગે. આજે 50 ઇલેક્ટ્રિક બસો દોડી રહી છે અને આગામી સમયમાં અન્ય બસોને 50નો ઉમેરો થશે. મુખ્યમંત્રીએ હાલના જ બિપોરજે વાવાઝોડાને યાદ કરી પર્યાવરણના જતન ઉપર ભાર મૂક્યો છે. આવનાર સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને વાવાઝોડામાંથી મુક્તિ સાધન તેઓએ પર્યાવરણને લેખવ્યું છે. પરિવહન અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ બસપોર્ટને જિલ્લા માટે ખૂબ જ મહત્વની ભેટ કહી હતી. સાથે જ રાજ્યમાં આ વર્ષે નવી 2000 બસો સંચાલનમાં મુકાશે તેવી જાહેરાત કરી છે. ભરૂચ જિલ્લામાં એસટી બસોની 300 ટ્રીપોમાં 16,000થી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પરિવહન ખર્ચ સરકાર ઉઠાવી હોવાનું કહીને ભરૂચ જીએસઆરટીસીમાં આગામી સમયમાં નવા રૂટ નવી બસો આપવાની વાત કરી. અંતમાં યુવાઓના સપના સાકાર કરવાની ભૂમિ ભરૂચ બની રહી હોય ત્યારે પબ્લિક પરિવહન પર વિશેષ ભાર મૂક્યો છે. લોકાર્પણમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, દુષ્યંત પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ડીડીઓ પીઆર જોશી, આઈજી સંદીપસિંહ, એસપી ડોક્ટર લીના પાટીલ. આજના બસપોર્ટના લોકાર્પણ કાર્યક્રમમાં માનનીય સીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને હોમ મિનિસ્ટર હર્ષભાઈ પધારેલા. એમને આ પ્રજા સમક્ષ અનમોલ બસપોર્ટ પ્રજાની સમક્ષ ખુલ્લું મૂક્યું છે ત્યારે ભરૂચના દરેક વાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ એકલું બસપોર્ટ અને કોમર્શિયલ સેન્ટર નથી, આ ભરૂચની જીવાદોરી છે. ભરૂચના દરેક નાગરિકોને મારી હાથ જોડીને નમ્ર અપીલ છે કે આ જે આપણને અમૂલ્ય ભેટ કહો કે એક કોમર્શિયલ સેન્ટર કહો, તેને લીધે બહુ લોકોને રોજગારીની તક ઊભી થશે અને ભરૂચમાંથી બહાર જતા લોકો ભરૂચમાં જ ખર્ચો કરશે અને ભરૂચમાં જ વેપાર ધંધો વધશે, નોકરિયાતોની નોકરીઓની તક મળશે એવી મારી 100% માનવું છે. આપ ભરૂચવાસીઓ અને સ્વચ્છ રાખશો જ એવી મારી ખાતરી છે. થેન્ક યુ વેરી મચ. આભાર.